ભાઈ ભાનજીભાઈ રંગાણી ગામ ઉમરાળા જિલ્લો અને તાલુકો જુનાગઢ. હા, હું 30 વર્ષથી આગાહી કરું છું, 24 વર્ષથી અહીં આવું છું. કારતક સુદ એકમથી ફાગણ સુદ પૂનમ સુધીના આકાશની અંદર જે કસ બંધાય છે તે કસનો ગર્ભ 195 દિવસથી 202 દિવસની અંદર પૃથ્વી ઉપર વરસાદ રૂપમાં અવતરે છે. વડલી વાક્ય જ્યોતિષ શાસ્ત્ર ઉપરથી મેઘર્વ તમાસા આભામંડળ આકાશની શીતળી કસના લીસોટા મહા મહિનાના વાદળા અને ઉતાસળીનો પવન અખાત્રીનો પવન તે સારા વરસાદના સંકેત સ્થાપે છે. મે મહિનાની અંદર 26 ઇથેવી અંદર સૌરાષ્ટ્રની અંદર માવઠું થાય, વાદળશાહી વાતાવરણ રહે. જૂનના પ્રથમ અઠવાડિયામાં 3, 4, 5 અને 6 સૌરાષ્ટ્રની અંદર વાદળશાહી વાતાવરણ રહે. પછી રોહિણી નક્ષત્રનો વરસાદ થાય. જૂન 11, 12, 13 અને 14 ગરમી જણાય અને છૂટક છવાયો વરસાદ થાય. જૂન 28, 29 અને 30 સૌરાષ્ટ્રની અંદર વાવણી લાયક વરસાદ થાય. જુલાઈમાં 5, 6 અને 7 સૌરાષ્ટ્રમાં અને ગુજરાતની અંદર સાધારણ વરસાદ પડે. જુલાઈ 12, 13, 14 અને 15 સૌરાષ્ટ્રની અંદર જુનાગઢ જિલ્લો અને દ્વારકા જિલ્લાની અંદર અતિ ભારે વરસાદ થાય. જુલાઈમાં 18, 19 અને 20, 21 સૌરાષ્ટ્રની અંદર હેલી રૂપે વરસાદ થાય. ગાજવીજ સાથે સૌરાષ્ટ્રની અંદર વરસાદ 9 થી 14 ઓગસ્ટ સૌરાષ્ટ્રની અંદર સાધારણ વરસાદ પડે. 11 થી 16 સૌરાષ્ટ્રની અંદર હેલી રૂપે વરસાદ પડે, ગાજવીજ સાથે સારો વરસાદ પડે. 11 થી 14 ઓક્ટોબર સાધારણ વરસાદ થાય અને 20 ઓક્ટોબરે વરસાદની વિદાય. વડલી વાક્ય આકાશની શીતળી કચ્છના લીસોટા મેઘરવો અને પવન ઉતાસણી. આગાહી 24 વર્ષ ત્યાં આવું છું. સાથે 60 થી 65% સાથે વળે.